नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान प्रकरण तेर गति अने समय जेमा भाग बे नो अभ्यास करीशुं। आ भाग बे मां आपणे समयना मापन विषयनो विगते अभ्यास करीशुं, पण ए पहेला भाग एक मां आपणे झड़पनो जे अभ्यास कर्यो ए संक्षिप्तमां एक वार जोई लईए। विद्यार्थी मित्रों, आपणे जोयुं के एक पदार्थनी सरखामणीमां बीजो पदार्थ ज्यारे सतत पोतानो स्थान बदल्या करे त्यारे पदार्थ गतिमां छे एम कहेवामां आवे छे। आपणे गतिना विविध प्रकारोमां सुरेख गति, आवर्तनीय गति अने वर्तुळाकार गतिना केटलाक उदाहरणो जोया के सीधी रेखामां गति करता पदार्थनी गतिने आपणे सुरेख गति कहीए छीए। एवी ज रीते आधार बिंदुनी आसपास वर्तुळाकारे गति करता पदार्थनी गतिने आपणे वर्तुळाकार गति तरीके ओळखीए छीए अने आधार बिंदुथी ए तरफ अने बी तरफ सरखू अंतर कापनार गति के जेने आपणे आवर्तनीय गति तरीके ओळखीए छीए। हवे अपना पाठ्यपुस्तकना पेज नंबर 143 उपर कोष्टक 13.1 जोयुं तुं, जेमां पण आपणे जोयुं के केटलाक उदाहरणों आपेला छे अने ए कया प्रकारनी गति छे एनी आपणे नोंध करवानी हती। जेमां पहेलुं हतुं के कूच करता लश्करना सैनिकोनी गति, एटले के फ्लेगमार्च करता सैनिकोनी गति, तो जे सुरेख गति। त्यारबाद सीधा रस्ता उपर जता बळदगाड़ानी गति, तो ते पण सुरेख गति। पछी दौड़ता खेलाड़ीना हाथनी गति, ते जे आवशे आवर्तनीय गति। त्यार बाद गति करता करती साइकलना पेडलनी गति, जी आवशे वर्तुळाकार गति। वे सूर्यनी आसपासनी पृथ्वीनी गति, जे पण आवशे वर्तुळाकार गति। हिंचकानी गति आवर्तनीय गति अने लोलकनी गति आवर्तनीय गति। हवे आपणे जोयुं के दरेक पदार्थ ए एक सरखी गति करतो नथी। आपणे रोड उपर ऊभा होईए अने थोड़ी वार सुधी निरीक्षण करिए तो केटलाक वाहनों छे ए एक धरी अचल झड़पे गति करे छे, ज्यारे केटलाक वाहनों छे ए एक धरी अचल झड़पे गति करता नथी। तो केटलाक वाहनोनी गति झड़पी होय छे, तो केटलाक वाहनोनी गति धीमी होय छे। हवे सौथी वधु झड़पी वाहन कोने कहेवामां आवे, तो निश्चित करेला समय में निश्चित जे समय होय छे समय करता ओछा समय में अचल झड़पे गति करता वाहननी झड़पने आपणे सौथी वधु वाहन झड़पी वाहन तरीके ओळखीए छीए। अथवा तो जे निश्चित समय करेलो छे, नक्की करेला समय करता ओछा समय में एटलू अंतर कापे, तो ते वाहननी जे गति छे एने सौथी वधु झड़पी वाहन तरीके ओळखवामां आवे छे। હવે આપણે ઉદાહરણ પણ જોયું હતું કે બસ શરૂ થાય છે અને આપણે સાથે સાથે આપણી સાયકલ પણ ચલાવવાનું શરૂ કરીએ, તો બસ અને સાયકલ આ બેમાં કોણ સૌથી વધુ ઝડપી ગતિ કરશે? તો સ્વાભાવિક છે કે બસની ગતિ એ ઝડપી રહેશે। તો બસ એ ઓછા સમયમાં વધારે અંતર કાપી શકે છે, એટલે બસની ઝડપ એ સાયકલની ઝડપ કરતાં વધુ ગણવામાં આવે છે। હવે આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે, 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે એ નક્કી કરવું સરળ હોય છે, કે જે ટ્રેક અંતિમ જે રેખા છે એ સૌથી વહેલા પાર કરી દે, એક સાથે દોડવાની શરૂઆત થાય છે અને અંતિમ જે રેખા છે એ સૌથી પહેલાં ઓળંગે એની ઝડપ સૌથી વધારે ગણવામાં આવે છે। તો ઓછા સમયમાં કાપેલું અંતર, ઓછા સમયમાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય એનો નિર્દેશ એના ઉપરથી આપણે સૌથી વધુ ઝડપ તારવી શકીએ છીએ કે એકમ સમયગાળામાં બે કે બેથી વધુ વાહનો પૈકી એમણે કાપેલા અંતરની સરખામણી કરવા કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું એ આપણે વધારે ઝડપથી અનુકૂળતાભર્યું બને છે। કે જો એક કલાકમાં બે બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ સૌથી વધુ ઝડપી ગતિ કરે છે એ કહી શકાશે। તો ઝડપ એટલે શું? તો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે। આમ ઝડપ
એ કાપેલું અંતર અને તે માટે લાગતો સમય એ બેનો ગુણોત્તર છે. તો ઝડપ એટલે શું? તો એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર તેને પદાર્થની ઝડપ કહે છે, અને ઝડપ એ કાપેલું અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર છે. જેથી ઝડપ શોધવા માટેનું સૂત્ર બનશે કે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. હવે અનિયમિત ગતિ અને નિયમિત ગતિ વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે છે, તો તેવી ગતિને અનિયમિત ગતિ કહીએ છીએ. અને અનિયમિત ગતિ દ્વારા આપણે જે આલેખ મેળવીએ છીએ એ આલેખ, સમયનો આલેખ જે દોરીએ છીએ અંતર સમયનો, એ આલેખ સુરેખ આલેખ મળતો નથી. જ્યારે સુરેખ પથ પર અચલ ઝડપે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અચલ ઝડપે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવામાં આવે છે, અને એમાં અંતર સમયનો આલેખ સુરેખ મળે છે. જ્યારે સુરેખ પથ ઉપર અચળ ઝડપે ગતિ કરતો નથી, વારંવાર પથ ઝડપ બદલાતી રહે છે, તો એને અનિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે, અને એમાં અંતર સમયનો આલેખ સુરેખ મળતો નથી. હવે આપણે જોઈશું ઝડપનું માપન. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન સમયમાં ઘડિયાળો ન હતા, ત્યારે આપણા જે પૂર્વજો છે એ સમયનું માપન શેને આધારે કરતા હતા? તો સવારે સૂર્ય ઉગે એટલે સવાર પડી, બપોરે બરાબર માથા ઉપર સૂર્ય આવે એટલે બપોર થઈ, અને સાંજે સૂર્ય આથમે ધીમે ધીમે એટલે સંધ્યાકાળ થઈ, અને અંધારું પડે એટલે રાત પડી. આ રીતે સમયનું માપન થતું હતું. એટલે સૂર્યના ઉગવા આથમવા અને એ સૂર્યનું જે સ્થાન છે એના ઉપરથી એ આપણા પૂર્વજો છે એ સમયનું માપન કરતા હતા. હવે એવી જ રીતે આપણા પૂર્વજો છે એ એક દિવસ એટલે શું, એક મહિનો એટલે શું, અને એક વર્ષ એટલે શું, એનું માપન કેવી રીતે કરતા હતા? આપણે અત્યારે જે કેલેન્ડરો છે એ કેલેન્ડરોને આધારે આપણે સમયનું માપન કરીએ છીએ કે એક મહિનો એટલે 30 દિવસ, એક અઠવાડિયું એટલે 7 દિવસ, એક પખવાડિયું એટલે 15 દિવસ, અને એક વર્ષ એટલે 365 દિવસ. એટલે આ કેલેન્ડરોમાં જોઈ અને આપણે સમયનું માપન કરીએ છીએ. અને અત્યારે હાલમાં જે ઘડિયાળો છે, કે દિવાલ ઘડિયાળો છે, ટેબલ ઘડિયાળો છે, ડિજિટલ ઘડિયાળો છે, કાંડા ઘડિયાળો છે, એને આધારે આપણે સમયનું માપન કરીએ છીએ. પરંતુ પ્રાચીન સમયમાં જ્યારે ઘડિયાળો ન હતી, ત્યારે આપણા પૂર્વજો છે એ સૂર્યના ઉગવા અથમવાના અને સૂર્યના સ્થાન ઉપરથી સમયનું માપન કરતા હતા. આ સિવાય ધીમે ધીમે સમય જતાં જળગળી, રેતગળી અને છાયાગળીનો પણ સમયના માપન માટે ઉપયોગ થતો હતો. તો પ્રાચીન સમયમાં જ્યારે ઘડિયાળો ન હતા, ત્યારે સમયનું માપન શેના આધારે કરવામાં આવતું હતું? તો સમયનું માપન આપણા પૂર્વજો એ સૂર્યના ઉગવા અથમવા અને આકાશમાં સૂર્યના સ્થાનને આધારે સમય નક્કી કરતા હતા. એવી જ રીતે જળગળી, રેતગળી અને છાયાગળીને આધારે, એટલે કે છાયાયંત્રને આધારે સમયનું માપન કરતા હતા. હવે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ એ ચોક્કસ સમયગાળાએ પોતાનું પુનરાવર્તન કરે છે. જેમ કે રોજ સવારે સૂર્ય ઉગે છે એટલે અને સાંજે સૂર્ય આથમે છે, તો સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ તરીકે ઓળખવામાં આવતો હતો. એટલે એક દિવસ એટલે શું? તો એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ તરીકે ઓળખવામાં આવતો હતો. એવી જ રીતે એક અમાસ પછી બીજી અમાસ સુધીનો જે સમયગાળો છે તેને એક માસ તરીકે ઓળખવામાં આવતો હતો, અને ત્યારબાદ સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરતા લાગતો જે સમય હતો એ સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. સૂર્યને પૃથ્વીની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરતા 365 દિવસ લાગે છે. એટલે આ 365 દિવસનો સમયગાળો એટલે એક વર્ષ. એક દિવસના સમયગાળા કરતાં પણ નાના સમયગાળાને માપવાની અત્યારે આજના સમયમાં આપણને વારંવાર જરૂર પડતી હોય છે. અને ઘડિયાળ, કાંડા ઘડિયાળનો સમયના માપન માટે ઉપયોગ થાય છે. હવે
સમયના માપન માટે અત્યારે સેકન્ડથી પણ નાના સમયનું માપન કરવાનું હોય છે ત્યારે સ્ટોપ વોચનો પણ ઉપયોગ થતો આવ્યો છે. ઘડિયાળની કામગીરી જટિલ કામગીરી છે, પરંતુ તે બધી જ કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે અને આવર્ત ગતિનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે સાધુ લોલક. તો આપણે અહીંયા જોઈ લઈએ કે સમયનું માપન પ્રાચીન સમયમાં કેવી રીતે કરવામાં આવતું હતું. તો આપણા પૂર્વજો જ્યારે ઘડિયાળો પ્રચલિત ન હતી ત્યારે સૂર્યના ઉગવા, અથમવા અને અવકાશમાં સૂર્યના સ્થાન ઉપરથી સમયનું માપન કરતા હતા. એવી જ રીતે સમય જતાં જળગડી, રેતગડી અને છાયા યંત્રનો સમયના માપન માટે ઉપયોગ થતો હતો. ત્યારબાદ કે એક દિવસ, એક માસ અને એક વર્ષનો સમયગાળો કે એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક અમાસ પછી બીજી અમાસ સુધીના સમયગાળાને એક માસ તરીકે ઓળખવામાં આવે છે અને સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરતા લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે ઘડિયાળનો ઉપયોગ થઈ રહ્યો છે, તો આ બધી જ કોઈકને કોઈક આવર્ત ગતિ કરતી હોય છે અને એમાંય આવર્ત ગતિનું સૌથી સાદું ઉદાહરણ છે સાદુ લોલક. હવે સાદુ લોલક કોને કહેવામાં આવે છે? તો દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાદુ લોલક તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ધાતુનો ગોળો લટકાવવામાં આવે છે એ ધાતુના ગોળાને લોલકના બોબ તરીકે ઓળખવામાં આવે છે. તો સાદુ લોલક એટલે શું? તો દ્રઢ આધાર ઉપરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાદુ લોલક કહેવામાં આવે છે. અને આ ધાતુનો જે ગોળો છે એ ગોળાને લોલકના બોબ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 146 ઉપર આકૃતિ 13.4 આપેલી છે. એ આકૃતિ 13.4માં તમે જુઓ, આકૃતિ 13.4A એમાં તમે જુઓ કે એક મજબૂત દોરી છે, એ મજબૂત દોરીને ઉપર આધાર વડે લટકાવેલી છે. તો આધાર વડે દોરીના છેડે જે ધાતુનો ગોળો લટકાવેલો છે એને બોબ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ રીતે જે રચના તૈયાર કરવામાં આવેલી છે કે દ્રઢ આધાર ઉપરથી મજબૂત દોરી વડે ધાતુના ગોળાને લટકાવવાથી જે રચના બને છે એને સાદા લોલક તરીકે ઓળખવામાં આવે છે. હવે લોલક તેના મૂળ સ્થાને સ્થિર છે. આકૃતિ 13.4Aમાં આપણે જોઈ શકીએ છીએ કે લોલક તેના મૂળ સ્થાને સ્થિર છે. હવે જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુએ લઈ જઈએ, અને એને પછી છોડી દેવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે, જે તમે આકૃતિ 13.4Bમાં જોઈ શકો છો કે મૂળ સ્થાને હતો, મૂળ સ્થાનેથી એક બાજુ લઈ ગયા અને એક બાજુએ લઈ જઈ અને એને મુક્ત કરવામાં આવે છે એટલે કે છોડી દેવામાં આવે છે ત્યારે તે એક તરફથી બીજી તરફ ગતિ કરવાની શરૂ કરે છે. હવે સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુ ગતિ તેને આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એક બાજુએ સ્થિર છે, એને એક તરફ લઈ જઈ અને પછી એને છોડી દેવામાં આવે છે તો આ તરફથી, એક તરફથી બીજી તરફ ગતિ કરવાની શરૂ કરે છે અને પાછું મૂળ સ્થાને આવે છે, પાછું આમ જાય છે. આ રીતે જે ગતિ થાય છે એને આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લોલકનો જે ગોળો છે એ પોતાના મૂળ સ્થાન ઓ, લોલકનો ગોળો છે એ પોતાના મૂળ સ્થાન ઓથી એ સ્થાને આવ્યો. હવે એ સ્થાને આવ્યા બાદ એ બી સ્થાને આવે છે અને બી સ્થાને આવી ઓ સ્થાને પાછો આવે છે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણવામાં આવે છે. તો લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે ગણવામાં આવે છે? તો મૂળ સ્થાન ઓથી એ તરફ, એથી બી તરફ અને બીથી ઓ તરફ આવે છે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણવામાં આવે છે. અને લોલકના ગોળાને એક તરફના મહત્તમ સ્થાન એથી બીજી તરફના મહત્તમ સ્થાન બી સુધી ગતિ થાય
અને એ ગતિ થયા બાદ તે પાછો મહત્તમ સ્થાન એ બિંદુએ આવે છે અને એ બિંદુએ પાછો ફરે છે ત્યારે એને એક દોલન પૂર્ણ થયું ગણવામાં આવે છે અને લોલકના ગોળાને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને લોલકનો આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી એકવાર જોઈ લઈએ કે દ્રઢ આધાર ઉપરથી મજબૂત દોરી વડે ધાતુના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાદુ લોલક કહેવામાં આવે છે. હવે ગોળાની એક તરફ દ્રઢ આધાર ઉપરથી નીચે ધાતુનો જે ગોળો લટકાવવામાં આવેલો છે તેને લોલકનો બાબ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ગોળો છે એને પકડી અને એક સ્થાને મજબૂત રીતે પકડી અને ધીમે રહીને એને છોડી દેવામાં આવે છે તો એ સ્થાનેથી બે સ્થાને એટલે કે એક તરફથી બીજી તરફ ગતિ કરવાની શરૂ કરે છે. એ ગતિને આપણે આવર્ત ગતિ તરીકે કહીએ છીએ. એ સ્થાનેથી બે સ્થાને અને બે સ્થાનેથી એ સ્થાને આમ ગતિ કરવાની જે શરૂ કરે છે જેને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. હવે લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે ગણાય? તો આ લોલકનો ગોળો છે એ પોતાના એ સ્થાને મૂળ સ્થાન ઓ છે, મૂળ સ્થાન ઓથી એ સુધી આવે છે, એ સ્થાનેથી બી સુધી જાય છે, બી સ્થાનેથી ઓ તરફ અને ઓથી પાછો એ સ્થાને પાછો ફરે છે ત્યારે એક દોલન પૂર્ણ થયું ગણાય. એટલે કે એથી ઓ સુધી, ઓથી બી સુધી, બીથી ઓ સુધી અને ઓથી એ સુધી પાછો આવે છે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. આ મૂળ સ્થાન એનું ઓ છે, મૂળ સ્થાનેથી એ તરફ, એથી ઓ તરફ, ઓથી બી તરફ, બીથી ઓ તરફ અને ઓથી પાછો એ તરફ આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. અને લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને લોલકનો આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરતી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. તો સૌ પ્રથમ 1 મીટર લાંબી દોરી લેવાની છે, સાધનોમાં 1 મીટર લાંબી દોરી, પછી હૂક જે કે જે ગોળાને લટકાવવા માટે, અને સ્ટોપવોચ લેવાની છે. સૌ પ્રથમ આશરે 1 મીટર જેટલી લાંબી દોરી લેવાની છે અને આ દોરી લઈ અને એના છેડે મજબૂત રીતે હૂક વડે ધાતુનો ગોળો લટકાવવાનો છે. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબની તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 146 ઉપર આપેલી આકૃતિ 1.13.4A મુજબની રચના તૈયાર કરવાની છે. હવે આપણે જોઈશું કે આ રીતની રચના તૈયાર કરી દીધી તો લોલકનો આવર્તકાળ નક્કી કરવો, એમાં સાધનો છે 1 મીટર લાંબી દોરી, ત્યારબાદ લોલકનો ગોળો કે જે હૂક સાથે અને સ્ટોપવોચ. હવે આશરે 1 મીટર લાંબી દોરી લઈ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના તૈયાર કરવાની છે. હવે લોલકના ગોળાને તેના મૂળ સ્થાન ઓએ સ્થિર થઈ જવા દેવાનો છે અને મૂળ સ્થાન ઓની નીચે જમીન ઉપર નિશાની કરી દેવાની છે. હવે લોલકને ગતિ કરવા માટે હળવેથી ગોળાને પકડી અને સહેજ એક તરફ લઈ જવાનો એટલે કે ઓ તરફ લાવવાનો છે. હવે ગોળાને તેની સ્થળાંતરની સ્થિતિમાં મુક્ત કરી દેવાનો છે. ગોળો જ્યારે પોતે એક તરફ છેવટની સ્થિતિ એ પર હોય ત્યારે સમયની નોંધ કરવાની છે અને સ્ટોપવોચ ચાલુ કરી દેવાની છે. હવે લોલકનો ગોળો એ સ્થિતિમાં પાછો ફરીથી આવે એટલે કે એ સ્થિતિએથી ઓ સ્થિતિએ, ઓથી બી, બીથી ઓ અને પાછો એ સ્થિતિએ આવે એટલે એક દોલન પૂર્ણ થયું ગણાય. એ સમયની નોંધ કરવાની છે. તો લોલક ફરીથી એ સ્થિતિમાં આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું એમ ગણવામાં આવે છે. આ રીતે 20 દોલન કે લોલકના ગોળાને 20 દોલન પૂર્ણ થાય ત્યારે તરત જ સ્ટોપવોચ બંધ કરવાની છે અને લોલકના આ ગોળાને 20 દોલનો માટે લાગતો જે સમયગાળો છે એ સમયગાળાની આપણે નોંધ કરવાની છે. અને જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 147 ઉપર આપેલા કોષ્ટક 13.2માં એની નોંધ કરવાની છે. તો
આપણે લોલકને 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો મળેલો છે, તેના ઉપરથી આપણે લોલકનો આવર્તકાળ શોધી શકીશું. હવે લોલકનો આવર્તકાળ એટલે લોલકની 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો ફરીથી એકવાર આખી પ્રવૃત્તિ સમજી લઈએ કે આશરે 1 મીટર લાંબી દોરી છે, ધાતુનો ગોળો હુક સાથેનો છે અને સ્ટોપ વોચ. સૌ પ્રથમ એક દોરી લઈ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબની રચના તૈયાર કરવાની છે. હવે લોલકના ગોળાને મૂળ સ્થાન એની સ્થિતિમાં જવા દો અને એ સ્થાનની નીચે જમીન ઉપર નિશાની કરો. ત્યારબાદ લોલકને એક ગતિ કરાવવા માટે હળવેથી લોલકના મૂળ સ્થાનેથી પકડી સહેજ એક બાજુએ લઈ જવાનું છે અને ત્યાં પણ જમીન ઉપર નિશાની કરી લેવાની છે. અને હવે એને સ્થળાંતરની સ્થિતિમાં મુક્ત કરો. ગોળો જ્યારે પોતાનું જે સ્થાન છે એ સ્થાન એક તરફથી છેવટની સ્થિતિ એ પર હોય ત્યારે સમયની નોંધ કરવાની છે. હવે ગોળો લોલક જે એ સ્થાનેથી મુક્ત કર્યો છે એટલે ઓ સ્થાન, ઓથી બી સ્થાન, બીથી ઓ સ્થાન અને ઓથી પાછો એ સ્થાને આવે છે ત્યારે એક દોલન પૂર્ણ થયું ગણાય છે. આ રીતે લોલકના ગોળાને 20 દોલન પૂર્ણ કરતાં લાગતા સમયની આપણે નોંધ કરવાની છે. લોલકના ગોળાને 20 દોલન પૂર્ણ થાય કે તરત જ સ્ટોપ વોચ બંધ કરી દેવાની છે અને 20 દોલન માટે લાગેલા સમયગાળાને આધારે આપણે લોલકના ગોળાનો આવર્તકાળ શોધી શકીશું. હવે કોષ્ટક 13.2ની અંદર એની નોંધ કરવાની છે. દાખલા તરીકે પહેલી વખત આપણે જ્યારે પહેલી વખત પ્રવૃત્તિ કરી છે ત્યારે લોલકના ગોળાને 20 દોલન પૂર્ણ કરવા માટે 42 સેકન્ડનો સમય લાગે છે. લોલકના ગોળાને 20 દોલન પૂર્ણ કરવા માટે 42 સેકન્ડનો સમય લાગે છે. તો સમય અને એના દોલનની સંખ્યા એટલે કે 42 સેકન્ડ અને છેદમાં 20 એ દોલનની સંખ્યા છે. 42/20, 20 × 40, દશાંશ ચિહ્ન મૂકી 20 × 1 = 20. તો લોલકના ગોળાનો આવર્તકાળ કેટલો મળ્યો? 2.1 સેકન્ડ. એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટે બે પોઈન્ટ એક સેકન્ડનો સમય લાગે છે. આ રીતે જુદી જુદી વખત લોલકના જે ગોળો છે એ ગોળાનો 20 સેકન્ડ માટેનો સમય આપણે નોંધવાનો છે અને એના આધારે લોલકનો આવર્તકાળ શોધવાનો છે. હવે દાખલા તરીકે અહીંયા 20ની જગ્યાએ 40 સેકન્ડનો સમય લાગે તો 40/20 કરવાનું એટલે 20 × 40 એટલે લોલકના ગોળાને એક દોલન પૂર્ણ કરતાં 2 સેકન્ડનો સમય લાગશે. અને એવી જ રીતે ત્રીજી વખત જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે ફરી 42 સેકન્ડનો સમય લાગે છે. તો આ રીતે જે સમય આવે છે એને દોલનની સંખ્યા વડે ભાગતા લોલકનો આવર્તકાળ એટલે કે લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો મળે છે. આમ ચોક્કસ લંબાઈની દોરી લઈ અને લોલકનો આવર્તકાળ શોધતા દરેક વખતે લગભગ એક સરખો આવર્તકાળ મળે છે અને ચોક્કસ લંબાઈના લોલકનો આવર્તકાળ નિશ્ચિત હોય છે. પણ જો દોરીની લંબાઈ વધારવામાં આવે તો આવર્તકાળ છે એ આવર્તકાળ વધતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. હવે સમય તથા ઝડપના એકમો વિશેનો વિગતે અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.